હલો એવરીવન ટુડે વી ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર નંબર ફોર ઇલેક્ટ્રોસ્ટેટિક એન્ડ કેપેસિટર સ્થિત વિદ્યુત અને કેપેસિટર આ ચેપ્ટરનું શરૂઆત આપણે કુલમના નિયમથી કરીશું કુલમના મુખ્ય બે નિયમો છે જેમાંથી નિયમ નંબર એક એ સ્ટેટમેન્ટ આપે છે જ્યારે નિયમ નંબર બે તેનું મેથેમેટિકલ ફોર્મ છે નિયમ નંબર એક મુજબ બે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ અને બે અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગે છે સૌ પ્રથમ વિદ્યુત ભાર એટલે શું વિદ્યુત ભાર બેઝિકલી બે પ્રકારના હોય છે પોઝિટિવ અને નેગેટિવ જ્યારે વિદ્યુત ભારને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ બને છે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકાય છે વિદ્યુત પ્રવાહનો સંગ્રહ કરી શકાતો નથી અહીં જોઈ શકાય છે તેમ પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસ વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ જ્યારે બાકીના બંને કિસ્સાઓમાં અપાકર્ષણ થાય છે હવે નિયમ બે એ આ બળની વેલ્યુ આપે છે નિયમ બે મુજબ આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું આકર્ષણ કે અપાકર્ષણ બળ એ તે બે વિદ્યુત પહારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે ફોર્સ એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ અને એફ ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ વન અપોન આર સ્ક્વેર તો આ બંને પરથી લખી શકાય છે એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ બાય આર સ્ક્વેર હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રપોશનાલિટી દૂર કરો ત્યારે હંમેશા બરાબર માટે એક અચણાંક મૂકવામાં આવે છે માટે અહીં કેને અચડાંક તરીકે લેતા એફ બરાબર કે q1 q2 ક્યુ ટુ અપોન આર સ્ક્વેર જ્યાં કે એ અચળાંક છે પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બરાબર એકના છેદમાં ફોર પાય જ્યાં એપ્સોલન એ પદાર્થની પરમિટિવિટી છે હવે એપ્સોલન બરાબર એપ્સોલન ઝીરો આર જ્યાં એપ્સોલન ઝીરો એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે જેનું મૂલ્ય હંમેશા ફિક્સ રહે છે જે આઠ પોઈન્ટ આઠસો ચોપન ગુણ્યા ટેન્દ્રેસ માઇનસ ટ્વેલ ફેરાડે મીટર છે જ્યારે એપ્સલોન આર એ સાપેક્ષ પરમેટિવિટી છે જેનું મૂલ્ય હવા માટે એક હોય છે માટે એપ્સોલનની કિંમત સમીકરણમાં મૂકતા કુલમનો નિયમ મળશે ફોર્સ એફ બરાબર ક્યુવન ક્યુ છેદમાં ફોર પાઇ એપ્સોલોન ઝીરો આર આર સ્ક્વેર હવે આ જ નિયમ હવા માટે લગતા આપણે એપ્સલન આર વન કન્સિડર કરશું માટે હવા માટે આ નિયમ મળશે એફ બરાબર ક્યુ વન ક્યુ ટુ બાય ફોર પાય ઝીરો આર સ્ક્વેર